એટલે બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ થર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં જોઈએ રિવિઝનમાં ફ્રૂટ્સ, એટલે કે ફળો. અહીંયા તમને અલગ અલગ ફળોના ચિત્ર આપેલા છે અને તે કેવા રંગના છે તે આપેલું છે અને ઇંગ્લિશમાં તેને શું કહેવાશે તે આપેલું છે. સ્પેલિંગ ઉચ્ચાર, હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો એપલ, એપલ એટલે સફરજન. સ્પેલિંગ છે APPLE, એપલ એટલે સફરજન. ત્યાર પછી છે ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. સ્પેલિંગ છે ORANGE, ઓરેન્જ એટલે નારંગી. તે કેવા રંગની હોય છે? કેસરી રંગની. ત્યાર પછી મેંગો, મેંગો એટલે કેરી. સ્પેલિંગ છે MANGO, મેંગો એટલે કેરી. તેનો પણ આપણે અલગ અલગ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બનાના, સ્પેલિંગ છે BANANA, બનાના એટલે કેળું. ત્યાર પછી દ્રાક્ષ, તેને શું કહેવાશે? ગ્રેપ્સ. સ્પેલિંગ છે GREPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ત્યાર પછી ચીકુ, તો ચીકુ એટલે ચીકુ. સ્પેલિંગ છે CHICKOO, ચીકુ એટલે ચીકુ. ત્યાર પછી પપૈયા, સ્પેલિંગ છે PAPAYA, પપૈયા એટલે પપૈયું. ત્યાર પછી નાળિયેર છે, તેને કહેવાશે કોકોનટ. સ્પેલિંગ છે COCONUT, કોકોનટ એટલે નાળિયેર. ત્યાર પછી તરબૂચ છે, સ્પેલિંગ છે WATERMELON, વોટરમેલન એટલે તરબૂચ. ત્યાર પછી પાઇનેપલ, તેને કહેવાશે ગુજરાતીમાં અનેનાસ. સ્પેલિંગ છે PINEAPPLE, પાઇનેપલ એટલે પાઇનેપલ અથવા તો અનેનાસ. પછી જામફળ છે, તેને ઇંગ્લિશમાં કહેવાશે ગ્વાવા. સ્પેલિંગ છે GUAVA, ગ્વાવા એટલે જામફળ. અને દાડમ, તો દાડમને ઇંગ્લિશમાં કહેવાશે પોમીગ્રેનેટ. સ્પેલિંગ છે POMIGRANATE, પોમીગ્રેનેટ એટલે દાડમ. તો અહીંયા તમને અલગ અલગ ફળો આપેલા છે અને તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપેલા છે. આ ફળો છે તે આપણને શરીરમાં ઉપયોગી છે, જેનો આપણે અલગ અલગ જ્યુસમાં પણ ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ ફળોનો સ્વાદ પણ તેનો અલગ અલગ છે, ખાટો છે, મીઠા છે. તો આપણે જોયું કે ફળ છે તેને ઇંગ્લિશમાં શું કહેવાશે અને તે કેવા રંગના છે તે આપણે ચિત્રમાં જોઈએ. મોટાભાગના ફળો છે આપણે ખાધેલા હોય છે. અમુક ફળો છે જેના આપણે રંગ અથવા તો ચિત્ર ન જોઈએ હોય તે આપણે જોયા. તો આ સ્પેલિંગ ઉચ્ચાર સહિત તમારે ફળ ના સ્પેલિંગ લખવાના છે અને પાકા કરવાના છે. હવે આપણે જોઈએ કે અહીંયા છે પેજ નંબર 8, તો અહીંયા તમને અલગ અલગ ફળોના ચિત્ર આપેલા છે અને તેમાં રંગ પૂરવાના છે. તો આ ચિત્ર છે, તમારે આ કોષ્ટક લખવાનું છે બુકની અંદર અને ફળોના ચિત્ર દોરવાના છે અને ક્યુ ફળ છે તે કેવા રંગનું છે તે લખવાનું છે અને ફળનું નામ લખવાનું છે. ચિત્ર જોઈને આપણે ખબર પડી શકે છે કે આ છે કેળાનું ચિત્ર છે, તેને શું કહેવાશે? બનાના. પછી કેરીનું છે, સફરજનનું ચિત્ર છે, નારંગીનું છે, તડબૂચનું અને દ્રાક્ષનું, ત્યાર પછી પપૈયાનું અને પાઇનેપલનું. તો આ ચિત્ર આપેલા છે પેજ નંબર 8 ઉપરના, તે તમારે બુકની અંદર દોરવાના છે અને તેના નામ લખવાના છે અને રંગ પૂરવાના છે. અને પેજ નંબર 7 ઉપરના જે સ્પેલિંગ ઉચ્ચાર આપેલા છે તે લખવાના છે અને પાકા કરવાના છે.